गुड मॉर्निंग विद्यार्थियों, हरिओम। कंप्यूटर विषय धोरण 10 चैप्टर 1 HTML नो परिचय। विद्यार्थी आपने चैप्टर 1 માં એટલે કે ધોરણ 10 ના સિલેબસ પ્રમાણે આપણે ચેપ્ટર 1 ની શરૂઆત કરી હતી। જે ચેપ્ટર 1 નું ઇન્ટ્રોડક્શન હતું કે ચેપ્ટર 1 માં બેઝિક શું આવશે, આપણે ભણવામાં કયા સોફ્ટવેર નો આપણે ઉપયોગ કરીશું એની ચર્ચા કરી હતી। ત્યારબાદ આપણે ચેપ્ટર 1 માં HTML નો ઉપયોગ ક્યારે થયો અથવા તો HTML નો વધુ વિકાસ ક્યારે થયો, HTML ની જે જૂની ભાષા હતી SGML કે જેના પરથી HTML આવ્યું છે એ બધા વિશેની ચર્ચા કરી હતી। સૌપ્રથમ વેબ વિકાસનો ખ્યાલ કોને આપ્યો, તો કે ટીમ બન્સલીને, આ બધાની ચર્ચા કરી હતી બરોબર। પર યુરોપિયન પરમાણુ સંશોધન સંસ્થા સ્વિટ્ઝરલેન્ડ ખાતે 1991માં ટીમ બન્સલીને HTML નો અથવા તો વેબ વિકાસ માટેનો ખ્યાલ આવ્યો હતો। હવે વેબ વિકાસ એટલે જે આપણે વેબસાઇટ જોઈએ છે એના માટેની વાત છે। તો વેબસાઇટમાં જે પેજ આવે છે એને આપણે વેબ પેજ કહીએ છીએ, અને એને બનાવવા માટે ચોક્કસ પ્રકારની ભાષા વપરાય જે છે HTML હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ। એટલે સુધી આપણે ચર્ચા કરી હતી વિદ્યાર્થીઓ। ત્યાર પછી આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે HTML ફાઇલને સેવ કર્યા બાદ HTML ફાઇલને સેવ કર્યા બાદ .html એક્સટેન્શન આપવાનું છે, અને કોઈપણ બ્રાઉઝર ઉપર, કોઈપણ વેબ બ્રાઉઝર ઉપર આપણે એનો જવાબ, એનું પરિણામ જોવાનું છે બરાબર। આપણે પણ વેબસાઇટ ખોલીએ છીએ તો શું ઓપન કરીએ છીએ, વેબ બ્રાઉઝર, ઇન્ટરનેટ એક્સપ્લોરર છે કે ગૂગલ ક્રોમ છે, અથવા તો પછી તમે ફાયરફોક્સ ઓપન કરો છો, ઓપેરા ઓપન કરો છો, ગૂગલ એજ પણ ઓપન કરો છો। એટલે કહેવાનો મતલબ છે કે એ બધા જ વેબ બ્રાઉઝર છે, તમે ધોરણ 9માં ભણીને જ આવ્યા છો। વેબસાઇટ એટલે શું, વેબ બ્રાઉઝર એટલે શું, ઈમેલ એટલે શું બરાબર। તો હવે એ વેબ બ્રાઉઝરમાં જઈએ અને આપણે આપણી ફાઇલ ઓપન કરવાની છે, એટલે આપણને એ વેબ પેજ દેખાશે, આપણે બનાવેલું HTML લેંગ્વેજનો ઉપયોગ કરેલું વેબ પેજ દેખાશે। હવે એમાં જે ટેગ આવે છે, જે કમાન્ડ આવે છે એની આપણે ખાસ ચર્ચા કરવાની છે। સ્કાઇટ, નોટપેડ અથવા જી એડિટમાં તમે આ કામ કરી શકો છો બરાબર। હવે ચેપ્ટર 1, 2, 3, 4 આ દરેકમાં, ટૂંકમાં HTMLના દરેક ચેપ્ટરમાં તમારે કમાન્ડ યાદ રાખવાના છે, ઇટ્સ કોલ્ડ ટેગ। ટેગ યાદ રાખવાની છે, ટેગ હંમેશા કોણીયા કૌંસમાં લખાય, એન્ગ્યુલર બ્રેકેટ્સમાં લખાય બરાબર। એટલે સુધી આપણે ચર્ચા કરી હતી। હવે આજના આ વિડીયોમાં વિદ્યાર્થી આપણે ધોરણ 10 કોમ્પ્યુટર વિષય ચેપ્ટર 1માં આગળ જોઈશું કે HTMLમાં વપરાતી ટેગ્સ, કઈ કઈ ટેગનો તમે ઉપયોગ કરશો અને કેવી રીતે વેબ પેજમાં એની ઇફેક્ટ આવશે એ તમારે ખાસ મોડે કરવાનું છે અથવા તૈયાર કરવાનું છે, થિયરી અને પ્રેક્ટિકલ બંને સબ્જેક્ટ માટે બરાબર। આ HTMLના જે 4 ચેપ્ટર છે એ 4 ચેપ્ટરમાં વિદ્યાર્થીઓ તમારે બધી જ ટેગ યાદ રાખવાની છે। હવે યાદ રાખવાની વાત આવે એટલે થોડું ટેન્શન થઈ જાય કે આટલું બધું કેવી રીતે યાદ રાખીશું 4 ચેપ્ટરનું, પણ બહુ જ ઇઝી છે। માત્ર ને માત્ર તમારે જે એની ઇફેક્ટ છે ને, જે એનું ફંક્શન છે ને, એનો પહેલો અક્ષર અથવા એનો પહેલો વર્ડ ઇંગ્લિશ લેટર યાદ રાખવાનો છે। હું તમને અહીંયા 2-3 કમાન્ડ બતાવું એટલે તમને યાદ આવી જશે। આ જ ટેગનો ઉપયોગ આપણે પ્રેક્ટિકલમાં પણ કરવાનો છે, એટલે પ્રેક્ટિકલ કેવી રીતે કરીશું એમાં ફરીથી હું તમને શીખવાડી દઈશ, એટલે તમને ઘણું સરળતાથી આ બધી વસ્તુ યાદ રહી જશે બરાબર। હવે આપણે પ્રોગ્રામિંગ કહીએ, આને એક પ્રકારનું વેબ પ્રોગ્રામિંગ જ કહેવાય કે જેનાથી વેબ પેજ બનવાનું છે। તો કોઈપણ પ્રોગ્રામિંગ ભાષા આપણે ભણીએ તેમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની હોય છે કે આપણે જે કમાન્ડ આપીએ એ પ્રમાણે જ એનો જવાબ આવે બરાબર છે। તો અહીંયા પણ આપણે જે ટેગ વાપરીશ એ પ્રમાણે એનો જવાબ આવશે બરાબર। તો એ ટેગનો ઉપયોગ કેવી રીતે કરીશું, તો એના માટેનું એનું બંધારણ શું છે, સિન્ટેક્સ ઓફ ટેગ શું છે એ આપણે જોઈશું। તો પહેલા છે ટેગને ઓપન કરવી બરાબર, ઓપન ટેગ, પછી આપણું જે લખાણ છે એ આવશે એને કહેવાશે કન્ટેન્ટ, પછી આપણે એ ટેગને શું કરવાની છે, બંધ કરવાની છે, એટલે કે ટેગને શું કરવાની છે, ક્લોઝ કરવાની છે, ક્લોઝ ટેગ બરાબર। હવે હું તમને ઉદાહરણ લખીશ એટલે ખ્યાલ આવી જશે, પણ આ ઓપનિંગ ટેગ, કન્ટેન્ટ અને ક્લોઝિંગ ટેગ વાળું જે છે બરાબર, એ આખા ભાગને શું કહેવાય છે, એલિમેન્ટ, શું કહેવાય, એલિમેન્ટ
એને શું કહેવાય છે એલિમેન્ટ બરાબર હવે જો ફોર એક્ઝામ્પલ કે અહીંયા હું શબ્દ લખું છું કમ્પ્યુટર કયો શબ્દ મેં લખ્યું કમ્પ્યુટર બરાબર હવે એની નીચે મને લાઈન જોઈએ છે અન્ડરલાઈન જેને આપણે કહીએ છીએ ફોર્મેટિંગની ભાષામાં તો મારે આ કમ્પ્યુટર શબ્દ તો મારો રેગ્યુલર સ્પેલિંગ છે છે જ પણ એમાં મને નીચે એની નીચે લાઈન બનાવવાની છે અન્ડરલાઈન ઇફેક્ટ આપવાની છે બરાબર તો ઓપનિંગ ટેગ અન્ડરલાઈન શબ્દ શું છે આ ઇફેક્ટ કઈ છે અન્ડરલાઈન બરાબર તો એના માટે યુ તો અહીંયા કયો કમાન્ડ હું વાપરીશ યુ કઈ ટેગ વાપરીશ યુ અને હવે મારે એની ઇફેક્ટ બંધ કરી દેવી છે કમ્પ્યુટર પછી હું જે પણ સ્પેલિંગ લખું તો એમાં હવે અન્ડરલાઈન ઇફેક્ટ લેવી નથી તો પછી એ ટેગને મેં શું કરી દીધી ક્લોઝ કરી દીધી બરાબર તો ઓપન ટેગ કન્ટેન્ટ કન્ટેન્ટ એટલે આપણું લખાણ આપણે જે પણ લખાણ લખીએ છીએ એને કન્ટેન્ટ કહેવાય અને પછી એ ટેગને આપણે શું કરીએ છીએ બંધ કરીએ છીએ એટલે ક્લોઝ કરીએ છીએ બરાબર તો આ રીતે તમારે બધી જ ટેગ યાદ રાખવાની છે બરાબર ખાસ ધ્યાન રાખો આટલું ખ્યાલ આવી ગયું HTML એલિમેન્ટ એટલે શું તો જે ટેગને તમે ઓપન કરો છો પછી કન્ટેન્ટ લખો છો અને જે ટેગને બંધ કરો છો એ જે આખું બંધારણ છે જે સિન્ટેક્સ છે એને શું કહેવાય છે HTML એલિમેન્ટ ક્લિયર છે આટલું દરેકને બરાબર હવે આ એલિમેન્ટ હંમેશા ખૂણિયા કૌંસમાં જ લખાય હંમેશા કયા કૌંસમાં લખાય ખૂણિયો કૌંસ કોણિયો કૌંસ જ્યારે ઇંગ્લિશમાં એન્ગ્યુલર બ્રેકેટ્સ કહેવાય ખ્યાલ આવશે દરેકને ઓકે હવે જો દરેક જણા વર્ડ એક્સેલ પાવરપોઈન્ટ તો વાપરો છો એમાં દરેક જણા ફોર્મેટિંગ પણ શીખીને આયા છો ફોર્મેટિંગ એટલે બોલ્ડ ઇટાલિક અન્ડરલાઈન ફોન્ટ કલર ફોન્ટ સાઇઝ પછી સ્ટ્રાઇક થ્રુ ઇફેક્ટ સબસ્ક્રિપ્ટ સુપરસ્ક્રિપ્ટ ઇફેક્ટ તો આ બધી જ ઇફેક્ટ જે તમે વર્ડમાં ડાયરેક્ટ વાપરતા હતા ટૂલ ઉપર ક્લિક કરીને એ બધી જ ઇફેક્ટ હવે આપણે વેબ પેજ પર મૂકવાની છે પણ શેના ઉપયોગથી ટેગના ઉપયોગથી શેના ઉપયોગથી ટેગના ઉપયોગથી ટેગનો ઉપયોગ કરીને આપણે આ બધી જ ઇફેક્ટ વેબ પેજ પર દર્શાવવાની છે ખ્યાલ આવશે અહીંયા તમારે એટલું ક્લિયર રાખવાનું કે જે ટેગને તમે ઓપન કરો છો એને સ્લેશ આપ્યું આ સ્લેશ છે સ્લેશ આપી અને ફરીથી એ ટેગનું નામ લખો એટલે એની ઇફેક્ટ પૂરી થઈ જશે એટલે કે આગળના વાક્યમાં આગળના કન્ટેન્ટમાં એ ઇફેક્ટ આવશે નહીં ખ્યાલ આવશે દરેકને બરાબર સ્લેશ જે છે ખાસ ધ્યાન રાખજો શરૂ થતી અને બંધ થતી ટેગના વચ્ચેના લખાણને બંધારણ શું કહેવાશે એલિમેન્ટ ખૂણિયા કૌંસની અંદર આપણે આ ટેગની અસરને દૂર કરવાની હોય છે બરાબર ટેગને બંધ કરવા માટે પાછળ શું આપવાનું હોય છે સ્લેશ શું આપવાનું હોય છે સ્લેશ ખાસ ધ્યાન રાખજો બરાબર જે ટેગને ઓપન કરો એને બંધ કરવા માટે શું આપવું પડશે સ્લેશ બરાબર આપણા કીબોર્ડમાં પણ છે જો સ્લેશ છે બરાબર એન્ટર કીની બાજુની છે ઘણાને થોડી જગ્યા અલગ હશે બરાબર તો એ સ્લેશ ટાઈમ તમારે આપવાની છે બરાબર તમારે અહીંયા એમસીક્યુ રીતે પૂછાય છે કે ટેગને બંધ કરવા ક્લોઝ ટેગ માટે કઈ નિશાની આવશે તો કે સ્લેશ ફોરવર્ડ સ્લેશ ચાલ આવશે દરેકને બરાબર તો હવે આપણે અલગ અલગ ટેગ વાપરીએ છીએ ફોર્મેટિંગની ખાસ ધ્યાન રાખજો વેરી મોસ્ટ એમપી છે તમારે એમસીક્યુ આમાંથી જ પૂછાશે બધી ટેગ્સ યાદ રાખવાની થશે જો હવે પહેલા આપણે કોઈ પણ વેબ પેજમાં પહેલા તો શું આપી દઈએ ટાઇટલ શું આપી દઈએ ટાઇટલ તો પહેલા મારે કઈ ટેગ લખવાની છે ટાઇટલ ટેગ તો એનો ઉપયોગ શું છે તો કે વેબ બ્રાઉઝર પર વેબ બ્રાઉઝરના ટાઇટલ બારમાં માહિતી અથવા તો એને આપણે શું કહીએ છીએ શીર્ષક દર્શાવવા માટે પહેલી મારી કઈ ટેગ છે ટાઇટલ ટેગ આપણે ધારો કે ઇન્ટરનેટ એક્સપ્લોરર ખોલ્યો તો ગૂગલ ક્રોમ ખોલ્યું તો ઉપર ગૂગલ એવું લખાઈને આવે છે બરાબર તો એ જે માહિતી છે એ માહિતીને દર્શાવવા માટે કઈ ટેગ વપરાશે ટાઇટલ ટેગ બરાબર છે હવે એ ટેગને બંધ કરવી કમ્પલસરી છે જે ટેગને તમે ઓપન કરો એ ટેગને તમારે શું કરવી પડશે બંધ કરવી પડશે ત્યાર પછી બીજું આવે છે હેડ ટેગ હેડ તો ખાસ અહીંયા શબ્દ તમારે યાદ રાખવાનું છે
કે વેબ પેજ માં શીર્ષક અથવા આપણે એને કહીએ મથાળું દર્શાવવા માટે અથવા આપવા માટે બરાબર વેબ પેજ માં અને વેબ બ્રાઉઝર માં ખાસ ધ્યાન રાખજો આપણે જ્યારે ભી ફાઇલ ખોલીએ છીએ કોઈ પણ વિન્ડો પ્રેક્ટિકલ માં પણ તમને વધે છે વધારે ક્લિયર થશે પણ જ્યારે આપણે કોઈ પણ ફાઇલ ખોલીએ છીએ તો એ ફાઇલ ના બ્રાઉઝર માં ઉપર નોટપેડ કે માઇક્રોસોફ્ટ વર્ડ કે પેઇન્ટ કે એવું કંઈક લખાઈને આવે છે પ્રોગ્રામનું નામ લખાઈને આવે છે બરાબર છે તો એ જે પ્રોગ્રામનું નામ લખાઈને આવે છે બરાબર તો એને દર્શાવવા કઈ ટેગ વપરાશે ટાઇટલ કઈ ટેગ વપરાય ટાઇટલ પછી એના પછી એના પછી શું આવે છે હેડ ટેગ બરાબર ધારો કે અમારી સ્ક્રીન છે બરાબર તો અહીંયા ટાઇટલમાં અહીંયા સૌપ્રથમ આ મારો આખો વિન્ડો છે ધારો કે માઇક્રોસોફ્ટ વર્ડનો આખો વિન્ડો છે જે તમને બોર્ડ દેખાય છે બરાબર તો એના ટાઇટલમાં અહીંયા મારે કોઈ માહિતી દર્શાવી છે આ ટાઇટલ બાર કહેવાય તો એમાં માહિતી દર્શાવી છે તો કઈ ટેગ વાપરીશ ટાઇટલ બરાબર છે પણ હવે એ ટાઇટલ ટેગમાં આ પેજ ઉપર એટલે કે આ મારા બ્લુ કલર જે તમને દેખાય છે બરાબર ગ્રીન કલર છે કદાચ શેડ થોડો લાઇટ ડાર્ક દેખાશે તમને વિડીયોમાં પણ આ ગ્રીન કલર છે આપણું લેબનું વર્ડ છે તો એમાં એમાં જે તમને ટાઇટલ દેખાય છે બરાબર એ છે હેડિંગ એ મારા આ પેજનું હેડિંગ છે જે છે કમ્પ્યુટર બરાબર છે તો હવે એને આપણે કઈ ટેગ દ્વારા દર્શાવીશું હેડ ટેગ દ્વારા હવે આ બધી જે મેં માહિતી લખી છે બરાબર એ ધારો કે મારો પેરેગ્રાફ છે ફોર એક્ઝામ્પલ આપણે સમજી લઈએ કે આ મારો પેરેગ્રાફ છે તો પેરેગ્રાફ દર્શાવવા માટે કઈ ટેગ આવશે પી ટેગ પી એટલે પેરેગ્રાફ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ફકરો ફકરો દર્શાવવા માટે કઈ ટેગ વપરાશે પી ટેગ બરોબર છે ખાસ ધ્યાન રાખજો બધી ટેગ હવે આગળ જઈએ હવે મેં માહિતી તો લખી નાખી છે ફકરો બી આપી દીધો હવે ફકરામાં અમુક શબ્દ મારે ઘટતા દર્શાવવા છે ઘટતા એટલે કઈ ટેગ આવશે બી બી એટલે કે બોલ બોલ્ડ એટલે અક્ષરો કેવા દર્શાવશે ઘાટતા અક્ષરો કેવા દર્શાવે છે ઘાટતા પછી આપણી પાસે આવે છે યુ ટેગ અમને ભણ્યા એટલે કે અંડરલાઈન કઈ ટેગ અંડરલાઈન એટલે કે અક્ષરો નીચે માહિતી નીચે માહિતીની નીચે લાઈન દર્શાવવા માટે બરાબર અક્ષરો ઘાટતા દર્શાવવા માટે હવે દર્શાવવા માટે એવું લખવાની જરૂર નથી નામ વિહારી સ્ટેન્ડર્ડ ટેગ બરાબર એ દર્શાવવા માટે બધું કોમન વસ્તુ છે એટલે તમારે પણ સમજી જવાનું છે બરાબર તમારે મેઇન શું યાદ રાખવાનું છે એનો ઉપયોગ કેવી રીતે યાદ રાખશો જુઓ શીર્ષક એને આપણે ગુજરાતીમાં શીર્ષક કહીએ મથાળું કહીએ ઇંગ્લિશમાં એને શું કહેવાય હેડિંગ બરાબર તો કઈ ટેગ આવે હેડ ટેગ ફકરો પાડ્યો છે તો ફકરાને ઇંગ્લિશમાં શું કહેવાય છે પેરેગ્રાફ તો કઈ ટેગ આવશે પી માહિતીને ઘાટી કરવી છે તો કઈ ટેગ આવે ઘાટી એટલે બોલ બી ટેગ માહિતીની નીચે લાઈન દોરવી છે તો અંડરલાઈન કઈ ટેગ આવશે યુ હવે અહીંયા તફાવત આ યાદ રાખવાનો છે કે વેબ બ્રાઉઝર પર શીર્ષક તો ટાઇટલ ટેગ વેબ પેજ ઉપર શીર્ષક તો હેડ ટેગ બરાબર આવે શબ્દ યાદ રાખજો બ્રાઉઝર આવે તો ટાઇટલ પેજ આવે તો હેડ ક્લિયર છે આગળ જઈએ કે માહિતીને થોડી ત્રાંસી દર્શાવી છે તો કઈ ટેગ આવશે ઇટાલિક માહિતી એટલે કે અક્ષરો કેવા દર્શાવશે ત્રાંસા બરાબર અક્ષરો ત્રાંસા એટલે કે ઇટાલિક આપણે ઇટાલિક ઇફેક્ટ આપીએ છીએ બરાબર વર્ડમાં તમે બહુ જ બધું ફોર્મેટિંગ સરસ શીખી ગયા છો પાવરપોઈન્ટમાં પણ શીખી ગયા છો તો આવી ઇટાલિક ઇફેક્ટ આપવા માટે આપણી પાસે કઈ ટેગ આવે છે આઈ ટેગ કઈ ટેગ આવે છે આઈ ટેગ ક્લિયર છે આપણું દરેકને બરોબર આ બધી જ ટેગ તમારે લખવાની છે નોટપેડમાં સ્કાઇપમાં અથવા તો જી એડિટમાં બરોબર એમાં પ્રોગ્રામમાં આપણે તમારે આ બધી ટેગ લખવાની છે અને પછી ફાઇલને સેવ કરી અને પછી આગળ જવાનું છે બરોબર આપણે ટાઇટલ ટેગની ચર્ચા કરી હેડ ટેગની ચર્ચા કરી પેરેગ્રાફ ટેગની ચર્ચા કરી પછી આવે છે હેડિંગના અલગ અલગ પ્રકાર બરાબર આ એક ખાસ યાદ રાખવાનું છે આનો પ્રશ્ન દર વર્ષે આ હેડિંગની જે ટેગ છે એને લગતો પ્રશ્ન દર વર્ષે તમારે પૂછાય જ છે
आटलू क्लियर से डायरेक्ट नहीं आगे जाइए। જો વિદ્યાર્થીઓ આગળ જઈએ આપણે, હવે હેડિંગ ના અલગ અલગ લેવલ આવે છે, હેડિંગ ના અલગ અલગ સિક્સ લેવલ છે। આ શબ્દ યાદ રાખજો, જે શબ્દ નીચે અંડરલાઈન કરો ને ખાસ યાદ રાખવાનો, એમસીક્યુ માટે તમારે શબ્દ પકડી રાખવાનો ને તમારે ત્યારે એમસીક્યુ માં ભૂલ નહીં થાય। બરાબર, જે તમે વાંચ વાંચ કરો છો તો પણ ખ્યાલ નથી આવતો, પણ જે શબ્દ નીચે અંડરલાઈન કરું છું ને, ધારો કે વેબ બ્રાઉઝર, વેબ પેજ હોય તો શું આવે, હેડ, વેબ બ્રાઉઝર હોય તો શું આવે, ટાઇટલ, એ ખાસ યાદ રાખવાનું છે। ઓકે, હવે જો હેડિંગ ના અલગ અલગ કેટલા લેવલ છે, 6। હવે લેવલ એટલે શું, હેડિંગ આપણને ખબર છે કે ભાઈ મથાળું આપવાનું છે, બરાબર, અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી, ફરી એકવાર અહીંયા મારું મેઇન હેડિંગ કયું છે, કોમ્પ્યુટર, એનું સબ હેડિંગ કયું છે, સ્ટાન્ડર્ડ 10, એનું સબ હેડિંગ કયું છે, ચેપ્ટર 1, એનું પણ સબ હેડિંગ કયું છે, ચેપ્ટર નો નામ એટલે કે HTML નો પરિચય। બરાબર, તો આ રીતે સબ હેડિંગ માં આપણે કામ કરવું છે, તો એના માટે આપણે હેડિંગ લેવલ, હેડિંગ ટેગ વાપરવી પડશે, એના 6 અલગ અલગ લેવલ છે। પહેલું છે H1 ટેગ, H1 એટલે હેડિંગ લેવલ 1, હેડિંગ લેવલ 1 એટલે ફોન્ટ કેવા આવશે, મોટા, કેવા ફોન્ટ આવશે, મોટા ફોન્ટ આવશે। બરાબર, હેડિંગ લેવલ 1 છે, H1 થી H6, બસ આવી જ ટેગ તમારે યાદ રાખવાની છે। કુલ લેવલ કેટલા યાદ રાખવાના છે, 6, પૂર્વ પ્રસ્થાપિત એટલે બાય ડિફોલ્ટ કેટલી સ્ટાઇલ હોય છે હેડિંગ માટેની, 6 અલગ અલગ સ્ટાઇલ હોય છે। એ 6 અલગ અલગ સ્ટાઇલ વચ્ચે તફાવત શું છે, તો કે H1 લેવલ તમે લેશો એટલે ફોન્ટ કેવા આવશે, એકદમ મોટા। હવે H2 લેવલ તમે લેશો એટલે હેડિંગ લેવલ 2, બરાબર, ફોન્ટ કેવા આવશે, H1 કરતા થોડા નાના, H1 કરતા થોડા નાના। હવે એનાથી પણ નાનું સબ હેડિંગ લેવું છે તો શું આવશે, H3, શું આવશે, H3, ખ્યાલ આવે છે। જો H1, H2 અને H3 માં લખાણ તમને થોડું મોટું દેખાશે, એટલે કે એકબીજા કરતા H1 નું લખાણ, ધારો કે આ મોટા ફોન્ટ હોય, ફોર એક્ઝામ્પલ કમ્પ્યુટર, તો H2 માં એનાથી થોડુંક નાનું હોય, કમ્પ્યુટર, બરાબર, હવે H3 માં એનાથી પણ નાનું હોય, ખ્યાલ આવે છે, કહેવાનો મતલબ એટલું જ છે કે લેવલ પ્રમાણે, લેવલ જેમ H1, H2, H3 એમ જાય છે, એ પ્રમાણે કદ પણ નાનું થતું જાય છે। બરાબર, હવે H3 લેવલ લઉં તો એ શું કહેવાશે, હેડિંગ લેવલ 3, તો H2 કરતા એમાં ફોન્ટ કેવા હશે, નાનો, H2 કરતા મોટા ફોન્ટ સેમાં હશે, H1, બરાબર। હવે જે આવે છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે, H4 જે છે હેડિંગ લેવલ 4, હવે આના માટે તમારે યાદ રાખવાનું છે એ કે જે આ ફોન્ટના કદ, એટલે કે ફોન્ટનું કદ, અક્ષરોનું કદ, ફોન્ટ એટલે અક્ષર, ખબર છે બધાને, કમ્પ્યુટરમાં અક્ષરોને શું કહેવાશે, ફોન્ટ, બરાબર, તો કે ફોન્ટનું કદ રેગ્યુલર હોય છે, એટલે કે તમે જ્યારે પણ લખવાની શરૂઆત કરો, ઇવન આપણે મોબાઈલમાં બી મેસેજ કરીએ છીએ તો ફોન્ટ રેગ્યુલર આવે છે, પછી આપણે એને નાના મોટા કરી શકીએ, એડિટ કરી શકીએ, કોમ્પ્યુટર પર ઓન કરીને આપણે લખવાની શરૂઆત કરીએ તો આપણા રેગ્યુલર ફોન્ટ હોય છે, બરાબર, પછી આપણે એને નાના મોટા કરી શકીએ છીએ, બરાબર, હેડિંગને આપણે મોટા અક્ષરમાં લખીએ છીએ, અલગ અક્ષરમાં, અલગ કલરની પેનમાં લખીએ છીએ, તો એવી જ રીતે અહીંયા પણ H4 જે છે એ આપણા રેગ્યુલર ફોન્ટ જેટલું જ કદ બતાવશે, H1 એના કરતા મોટું, H1 કરતા નાનું H2, H2 કરતા નાનું H3 અને H3 કરતા નાનું H4,
પણ H4 એ રેગ્યુલર ફોન્ટ સાઈઝ બતાવે ડિફોલ્ટ ફોન્ટ સાઈઝ આપણે 12 પોઈન્ટ હોય છે બરાબર કમ્પ્યુટરમાં 12 પોઈન્ટ હોય અથવા 10 પોઈન્ટ હોય જે રીતની તમારી એપ્લિકેશન એક્સેલ હશે તો નાના ફોન્ટ હશે 10 ફોન્ટ અને વર્ડ હશે તો 12 હશે તો કહેવાનો મતલબ છે કે તમારા રેગ્યુલર ફોન્ટ સાઈઝ 12 પોઈન્ટના જે હોય છે 12 ફોન્ટ સાઈઝ એ પ્રમાણેના H4 હેડિંગ દેખાશે બરાબર છે પછી H5 આવે છે એટલે કે હેડિંગ લેવલ 5 અને છેલ્લું છે H6 એટલે હેડિંગ લેવલ 6 હવે આ બધી વસ્તુ એકની એક જ તમને લાગે છે બરાબર એમસીક્યુ માં તમારે કેવી રીતે યાદ રાખવાનું એ તમને સમજાવી દઉં બરાબર જો તમારે યાદ રાખવાનું છે કે હેડિંગ ના કેટલા પ્રકાર પહેલો જ એમસીક્યુ તો કેટલા હશે 6 આ પ્રશ્ન બીજી રીતે પૂછાય કે પૂર્વ નિર્ધારિત હેડિંગ ના કેટલા પ્રકાર તો શું આવશે 6 હેડિંગ ના કયા કયા પ્રકાર છે તો કે H1 H2 H3 H4 H5 એન્ડ H6 કયા પ્રકારમાં સૌથી મોટા કદના ફોન્ટ આવે છે અથવા અક્ષરો આવે છે H1 કયા લેવલમાં સૌથી નાના અક્ષરો દર્શાવાય છે તો શું આવે H6 કયા પ્રકારના હેડિંગ લેવલમાં રેગ્યુલર ફોન્ટ હોય છે અથવા નિયમિત ફોન્ટ કદ હોય છે તો શું આવશે H4 શું આવશે H4 પછી આ રીતે બી પ્રશ્ન પૂછાય કમ્પેરિઝનનો કે X3 કરતા કયા ફોન્ટ મોટા હશે કે H2 H3 કરતા કયા ફોન્ટ નાના હશે તો કહેવાય H4 ખ્યાલ આવશે આ રીતે અટપટ કરીને તમને પ્રશ્ન પૂછી શકાય આડા અવળી રીતે પણ આપણને માઇન્ડમાં એક ક્લિયર હોવું જોઈએ કે ભાઈ હેડિંગ ના 6 લેવલ સૌથી મોટો H1 સૌથી નાનો H6 રેગ્યુલર સાઇઝ H4 જેમ ક્રમમાં જઈએ એમ ફોન્ટ સાઇઝ નાની થતી જાય H1 મોટો હોય તો H2 એના કરતા નાનો બધા ક્લિયર છે આટલું બરાબર તો આ રીતે તમારે ફોન્ટ ટેગ યાદ રાખવાનું છે અને તમારે એના એમસીક્યુ પણ આ રીતે તૈયાર કરવાના છે આટલું ક્લિયર છે દરેકને તો આજે આપણે પેરેગ્રાફ ટેગ જોયું બોલ્ડ ઇટાલિક અન્ડરલાઈન ટેગ જોયો હેડિંગ અને ટાઇટલ ટેગ જોયું આ સિવાય હેડિંગના જે 6 લેવલ છે એની પણ આપણે ચર્ચા કરી લીધી છે હવે આગળ આપણે આપણે ટેક્સ્ટબુકમાં જો આકૃતિ 1.6 આપેલી છે કોડિંગ વાળી બરાબર સોર્સ ઓફ એવું કંઈ લખેલું છે આકૃતિ 1.6 તો આકૃતિ 1.6 માં જે કોડિંગ આપ્યું છે ને એ તમારે નોટપેડ ખોલી અને એમાં લખી નાખવાનું અથવા સ્કાઇટમાં લખવાનું અથવા જી એડિટમાં આવું કોડિંગ એઝ ઇટ ઇઝ લખી નાખવાનું અને ફાઇલને ડોટ HTML એક્સટેન્શન આપીને સેવ કરવાની અને પછી બ્રાઉઝરમાં ખોલવાની બરાબર તમને ટેક્સ્ટબુકમાં સ્ટેપ આપ્યા જ છે આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા પણ કરી હતી અને હજુ પ્રેક્ટિકલ પણ સાથે સાથે જોઈશું આ ચેપ્ટરની થિયરી પતી જાય પછી ખ્યાલ આવશે દરેકને હવે આગળ એક ટેગ લઈ લઈએ એ પણ ઘણો જ અગત્યનો છે જેના માટેનું એમસીક્યુ પૂછાય છે આગળ એક છેલ્લો ડાયનામિક ટેગ લઈ લઈએ BR જો દરેક વખતે હું ટેગ શબ્દ બોલું છું ને તો કોણિયા કૌંસ કરી જ દઉં છું BR ટેગ BR ટેગ એટલે કોણિયા કૌંસમાં જ લખવાનું એંગ્યુલર બ્રેકેટમાં જ લખવાનું બરાબર એટલે BR ને આપણે શું કહીશું બ્રેક બ્રેક એટલે શું કે નવી લાઈનમાં માહિતી લખવી હોય આપણે જનરલી ટાઈપ કરતા કરતા શું આપે છે એન્ટર એન્ટર કી આપે એટલે માહિતી ક્યાં આવે છે નવી લાઈનમાં બરાબર પણ હવે આપણે આમાં શું થાય છે બીઆર ટેગનો ઉપયોગ બ્રેક લખાણને નીચેની લાઇનમાં લેવા માટે નીચેની લીટીમાં લેવા માટે એટલે કે નવી લાઇનમાં લેવા માટે લખાણને નીચેની લીટીમાં લેવા માટે બરાબર હવે જો તમે અહીંયા જોઈ શકો છો કે મેં આટલું આખું એક લાઇનમાં લખ્યું છે પછી આ શબ્દ મેં ક્યાં લખ્યો છે નવી લાઇનમાં નીચેની લીટીમાં તો HTML માં પણ તમારે આવી ઇફેક્ટ આપી છે તો કઈ ટેગ મૂકવાની BR કોઈ પણ જગ્યાએ તમે મૂકી શકો લાઈનના અંતમાં છેલ્લે શું લખી રાખવાનું BR તો BR લખ્યા પછીનું જે પણ લખાણ હશે કોઈ પણ પેરેગ્રાફ હશે ચિત્ર હશે કંઈ પણ હશે ક્યાં આવશે નવી લાઈન ખ્યાલ આવશે
હવે અહીંયા ખાસ આના માટે શબ્દ યાદ રાખવાનો છે બીઆર એટલે બ્રેક ટેગ અને આ છે એમ્પ્ટી ટેગ કઈ ટેગ છે એમ્પ્ટી ટેગ હવે એમ્પ્ટી ટેગ એટલે શું ખાસ યાદ રાખજો જો બીઆર ટેગ તમે ઓપન કરી દીધી બરાબર પછી એને બંધ કરવી કમ્પલસરી નથી એને બંધ કરવી કમ્પલસરી નથી તમે બંધ નહીં કરો તો પણ ઓકે જ છે તમે જ્યાં બીઆર આપ્યો છે ત્યાંની નવી લાઈન આવી જશે બરાબર એટલા માટે જ એને એમ્પ્ટી ટેગ કહેવામાં આવે છે અને XHTML એટલે એક્સટેન્સિબલ હાયપર ટેક્સ્ટ માર્કઅપ જે આપણે ભણવામાં નથી આવતું પણ અહીંયા ઉલ્લેખ છે કે XHTML માં એટલે કે HTML ની અદ્યતન આવૃત્તિ XHTML આવૃત્તિમાં બીઆર કેવી રીતે લખાય છે બીઆર અને પછી સ્લેશ છે બીઆર અને પછી સ્લેશ છે એનો મતલબ શું છે કે નવી લાઈનમાં છે તમે જે બીઆર આપશો બ્રેક આપશો એના પછીની માહિતી ક્યાં આવશે નવી લાઈનમાં ખ્યાલ આવશે દરેકને બરાબર આ આઈએમપી છે ફરી એકવાર બીઆર એટલે બ્રેક ટેગ જે લખાણને નીચેની લીટીમાં લાવે છે નવી લાઈનમાં લાવે છે જે જગ્યાએ તમે બીઆર આપો છો એનું પછીનું લખાણ હોય ચિત્ર હોય કે ટેબલ એ બધું નવી લાઈનમાં આવે છે આ ટેગને એમ્પ્ટી ટેગ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે ખાલી ટેગ બીઆર ટેગ આપ્યા પછી લખાણ અથવા એને ક્લોઝ કરવું કમ્પલસરી નથી બરાબર ચાલો આવશે દરેકને અને XHTML એટલે એક્સટેન્સિબલ હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ જે અદ્યતન HTML કહેવાય છે એની આવૃત્તિમાં બીઆર ટેગની પાછળ સ્લેશ આપવામાં આવે છે આ XHTML વાળું ખાસ યાદ રાખજો કારણ કે આ પ્રશ્ન લગભગ દર વર્ષે બોર્ડ એક્ઝામમાં હોય છે કે XHTML માં બીઆર ટેગ કેવી રીતે લખાય તો બીઆર અને સ્લેશ પણ સ્લેશ કયો છે ખાસ યાદ રાખજો બેકવર્ડ સ્લેશ છે પાછળની તરફ સ્લાન્ટિંગ છે બરોબર ચાલો આવશે ઓકે એટલે બીઆર ટેગ એટલે કેવી ટેગ એમ્પ્ટી ટેગ બરાબર હવે જે પણ એક કોમન સૂચના છે જો તમે ફોલો કરો તો ઘણું સારું છે જે પણ વિષયમાં તમારે જે પણ ટોપિક ચાલે છે કોઈ પણ વિષય હોય તો એની તમે નોટ્સ આવી રીતે વિડીયોની સાથે સાથે બનાવશો જોતા જોતા તો ઘણું સારું રહેશે તો તમારી પાસે શું નોટ્સ પણ રેડી થશે અને કન્ટેન્ટ પણ ક્લિયર થતા જશે બરાબર આપણે ઓનલાઈન ભણ્યા છીએ એનો મતલબ એવું નથી કે બધું ઓનલાઈન જોઈને અધ્યાત જ લઈ લેવાનું માઇન્ડ બી એટલું ઓનલાઈન આપણું નથી હોતું બરાબર એ વખતે એવું થાય છે કે આ તો ભણ્યા જ નતા આ તો જોયું જ નતું જયારે એક્ઝામ આવે છે ત્યારે બરાબર એટલે ઘરે પણ સૂચના છે કે નોટ્સ સાથે સાથે બનાવતા રહો આજે મેં જેટલા પણ ટેગ ભણાયા છે એની સમજૂતી આપી છે એક નોટ્સ તમારી જાતે તમે બનાવી દો તો ઘણું સારું છે બરાબર આજના હોમવર્કમાં મેં જેટલી પણ ટેગ લખાય છે બરાબર સમજાય છે એ બધી જ તમારે મોઢે કરવાની છે બરાબર એક આપણે રફ વર્ક લઈ લઈએ એટલે હોમવર્કમાં તમારે કઈ કઈ ટેગ તૈયાર કરવાની છે ટાઇટલ હેડ પેરેગ્રાફ ટેગ આઈ ટેગ બોલ્ડ ટેગ બીઆર ટેગ એચ વન થી એચ સિક્સ ટેગ બરાબર આ બધી જ ટેગ મોઢે કરવાની છે તૈયાર કરવાની છે બરાબર એનું પૂરું નામ અને એનો ઉપયોગ બરાબર એનું પૂરું નામ અને એનો ઉપયોગ એ આજનું હોમવર્ક છે ખ્યાલ આવશે બરાબર આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ